शासक द्वारा वहीवट करती वक्त सत्ता नशा में रही करेल वहीवट गैरवहीवट गमे त्यारे बहार आवतो होय छे। आवुं ज कंईक सौराष्ट्र यूनिवर्सिटी में कुलपति तरीके 6 वर्ष राजाशाही भोगवनार प्रबुद्ध विद्वान कमलेश जोशीपुरा किस्सा में पण बन्युं छे। कायदा ने वहीवट में पोताने निष्णांत मानता अने अगासी पर बेसी अने निर्णयो करता कमलेश जोशीपुराए ज्यारे सौराष्ट्र यूनिवर्सिटी में कुलपति पदे हता त्यारे यूनिवर्सिटी में टोळकी रचीने भ्रष्टाचार कर्यो हतो तेवा आक्षेपो ते वक्ते पण थया हता। कॉलेजोना जोडाणोमां भावपत्रक कोंग्रेसे ते वक्ते बहार पाड्युं हतुं। रजिस्ट्रार गजेन्द्र जानीनी गैरकायदेसर निमणूक पण कमलेश जोशीपुराना समयमां थई हती, जेने पाछळथी नामदार उच्च न्यायालये गैरकायदेसर मानी हती अने जानीने घर भेगा कर्या हता। लांबी कानूनी लड़ाई बाद जोशीपुरा द्वारा थयेल जानीनी निमणूक गैरकायदेसर साबित थई अने हमणां ज यूनिवर्सिटी पर सरकारना ऑडिट विभाग द्वारा जोशीपुराना समयमां थयेल बिनकायदेसर बांधकाम अने खोटा खर्चनी विगत अमान्य गणवानी जाण करवामां आवी छे। जो कि मळेल विगतो मुजब जोशीपुरा द्वारा थयेल गैरकायदेसर कामनी चिठ्ठीमां आवेल नाणाकीय गैररीतिनो आंकड़ो 10 કરોડથી પણ વધુનો થાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલસચિવ દ્વારા એક ગ્રુપમાં આ બધી હકીકતો અપલોડ કરતા ભાંડો ફૂટ્યો હતો। વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ કરોડોનો ગેરકાયદેસર થયેલ ખર્ચ પ્રજાના પૈસાનો વ્યર્થ છે એમ ગણી અને આ નાણાં જોશીપુરા પાસેથી વસૂલવા જોઈએ તેવી માંગ કરવામાં આવશે। આ મુદ્દો વિધાનસભામાં લઈ જવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને 2005-2011 સુધી રહેલા પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે હતા ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે જે નાણાકીય ઓડિટ પહેરામાં જે 10 કરોડથી વધુ ખર્ચનો જે ગેરવહીવટ સામે આવ્યો છે તે ખૂબ જ શિક્ષણ જગત માટે શરમજનક અને ક્યાંકને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરનારો છે। પોતાને કાયદાના નિષ્ણાંત અને વહીવટના નિષ્ણાંત ગણાતા આવા પ્રબુદ્ધ જે કમલેશ જોશીપુરા જ્યારે સત્તાના નશામાં હતા ત્યારે માત્ર ને માત્ર તેમણે રાજાશાહી તરીકે કુલપતિ પદ પોતે ભોગવ્યું છે અને તેના આક્ષેપ અમે નહીં, પરંતુ આ આક્ષેપની રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં 10 કરોડથી વધુ નો જો ગેરવહીવટ સાબિત થયો છે કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે। આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના 4.21 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગણ્યો છે, તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ 4.46 કરોડ જેટલો ખર્ચે ગેરમાન્ય ગણ્યો છે। ડ્રગ્સ ભવનની અંદર 67 લાખથી વધુનું ઇન્ટિરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે। આવી રીતના 90 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાના હતા, તેમજ જે ઘોડાનો તબેલો કર્યો હતો તેના 60 લાખ રૂપિયા આવા અનેક વહીવટો ટોટલ 10 લાખથી વધુની રકમમાં કમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપને ચડીને પોકારે, તેવી રીતના અઠવાડિયા પહેલા જ રજિસ્ટ્રારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે